રાજકોટની આજી નદી થશે શુદ્ધ. આજી નદીમાંથી કચરો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ધારાસભ્ય ગોવિંદ પટેલે કર્યા અનેક પ્રયત્નો અને આજી નદીમાં બંને તરફ હવે દિવાલ તૈયાર કરાશે. હવે ગંદુ પાણી રામનાથ મહાદેવ મંદિરમાં નહીં પહોંચે. ધારાસભ્ય ગોવિંદ પટેલે રજૂઆત કરી હતી અને રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી છે અને રજૂઆતના આધારે હવે આ નદીને શુદ્ધ કરવામાં આવશે. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, ધારાસભ્ય ગોવિંદ પટેલે રજૂઆત કરી હતી ને રજૂઆતને ધ્યાનમાં રાખીને હવે આજી નદી બંને કાંઠા શુદ્ધ કરવામાં આવશે. કઈ રીતનું આખું મેમોરેન્ડમ રહેશે અને શું છે આગળની કાર્યવાહી? જી મોહિત. જગદીશ, સૌથી મહત્વની વાત છે કે રાજકોટનો વર્ષો જૂનો પ્રાણપ્રશ્ન કહી શકાય તે પ્રકારનો આજી નદી શુદ્ધિકરણનો પ્રશ્ન, કે જ્યારે પણ ચોમાસું આવે ત્યારે જે ગટરનું ગંદુ પાણી છે તે રામનાથ મહાદેવ મંદિર પર થઈને પસાર થતું હોય છે અને તેને લઈને ધારાસભ્ય ગોવિંદ પટેલ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને હવે જે આજી નદી છે તેને શુદ્ધિકરણનું કામ છે તે અત્યારે કરવામાં આવ્યું છે. મારી સાથે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ છે. ગોવિંદભાઈ, શું કહેશો, વર્ષોથી જે પ્રશ્ન હતો તે હવે અમલ થવા જઈ રહ્યો છે, કઈ રીતે જોવો છો આને? આજી નદી શુદ્ધિકરણનો એક મોટો પ્રોજેક્ટ છે, એની મંજૂરી પ્રાઇમરી જે ડિઝાઇન અને એ સરકારે સ્વીકાર્યું છે. આગામી દિવસોમાં એનું આખું બજેટ પ્રોવાઈડ થશે અને ટેન્ડરિંગ કરી અને પ્રક્રિયા શરૂ થશે. પણ એ પ્રક્રિયા શરૂ થતાં પહેલાં 5-6 મહિનાનો સમય જાય. એ પહેલાં ચોમાસાનું પાણી જે પૂરનું આવે છે અને ગંદુ પાણી ગટરનું જે માધ્યમ ઉપર આવે છે એ પાણી ઉપર ન આવે એટલા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સાધનોનો ઉપયોગ કરીને જે પ્રકારની ડિઝાઇન બની છે કે 70 મીટરની પહોળી નદી કરવાની અને નદીની અંદર ભરેલું જે રબીશ છે એ તળિયા સુધી કાઢી લેવાનું, એટલે એ જો ચોખ્ખું થઈ જાય તો પૂરનું પાણી જે આવે પૂરનું પાણી સીધે સીધું નદીમાં નીકળી જાય અને માધ્યમ ઉપર જે ગંદુ પાણી આવે એ પાણી આવતું બંધ થાય. એ હેતુથી અત્યારે પ્રાઇમરી જે ડિઝાઇન બની છે ડિઝાઇન પ્રમાણેનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સાધનો મારફત અમે અત્યારે શરૂઆત કરી છે. આગામી દિવસોમાં જે ડિઝાઇન બનશે ત્યારે બંને સાઈડમાં રિટર્નિંગ હોલ પણ બની જશે અને એક નાલું પણ બનશે કે જે નાલા નીચેથી ગમે એટલું પાણી પૂરનું આવે તો પણ માધ્યમ ઉપર પાણી ન આવે એ પ્રકારની આખી ડિઝાઇન બની છે, જે ધ્યાનમાં રાખીને અત્યારની કામગીરી ચાલુ છે. ગોવિંદભાઈ, ઘણી બધી સોસાયટીઓએ પોતાનું ડ્રેનેજની લાઇન છે તે આજી નદીમાં છે તે નાખી છે અને તેના કારણે ડ્રેનેજનું ગંદુ પાણી છે તે આજી નદીમાં જઈ રહ્યું છે, તો પ્રાથમિક તબક્કે એ દૂર કરવા માટે કે એનું કોશું આયોજન? બંને સાઈડમાં ડ્રેનેજની લાઇનો નાખવાની છે. એક સાઈડમાં લાઇન નખાઈ ગઈ છે, એક સાઈડમાં લાઇન નાખવાની બાકી છે. બીજો પણ એક પ્રોજેક્ટ વિચારે છે કે આજી નદીની અંદર જે ગટરનું પાણી આવે છે ગટરને શુદ્ધ કરી, ગટરનું પાણી શુદ્ધ કરીને ટ્રીટ થયેલું પાણી નદીમાં છોડવામાં આવે તો એ નદીમાં પણ કાયમ જીવંત રહે અને ગંદા પાણીનો જે કચરો છે કચરો પણ બારોબાર નીકળી જાય એ પ્રકારનો એક પણ પ્રોગ્રામ વિચારી રહ્યા છીએ. અને આઈધર ઓર બંને સાઈડમાં ભૂગર્ભ ગટર નાખી અને ગટરનું પાણી નદીમાં ન આવે એ પ્રકારનું પ્લાનિંગ તો અત્યારે ઓલરેડી ચાલુ છે. એક સાઈડમાં ગટર નખાઈ ગઈ છે અને બીજી સાઈડમાં નખાવાનું ચાલુ છે. ગોવિંદભાઈ, દર વર્ષે જ્યારે પણ ચોમાસું હોય અને પૂર આવતું હોય છે ત્યારે મહાદેવને જળાભિષેક થતું હોય છે, પરંતુ આ ગંદુ પાણી પણ તેની સાથે જોડે. આ વખતે એ દ્રશ્ય નહીં જોવા મળે એવું કહી શકાય કે પાણી ત્યાંથી અલગ રીતે પસાર થાય? એવો પ્રયાસ આપણો છે, કારણ કે હજી ઘણું તોડવાનું બાકી છે. એક ટેકરો આખો છે, ટેકરો તૂટી જાય અને આગળની જે બેઠો પુલ છે એ બેઠો પુલ પણ ખુલ્લો થાય તો 100% પાણી ઉપર નહીં આવે. સ્પષ્ટપણે જગદીશ, સૌથી મહત્વની વાત છે કે વર્ષોથી આજી નદી છે ત્યાં જ્યારે પણ પૂર આવતું હોય છે પરંતુ તેની સાથે ડ્રેનેજનું ગંદુ પાણી અને ગટરનું પાણી છે તે ભળી જતું હોય છે અને તેને કારણે જ આ ગંદુ પાણી છે તે મહાદેવના મંદિર તરફથી જતું હોય છે. રાજકોટનું રામનાથ મહાદેવ મંદિર કે જે પૌરાણિક મંદિર છે અને લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચતી હોય છે, ત્યારે ધારાસભ્ય ગોવિંદ પટેલના પ્રયત્નોથી જરૂરથી એક આજી નદી શુદ્ધિકરણનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે અને એક પ્રકારનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. આ વખતે ચોમાસું છે અને તેમાં આ પ્રકારના દ્રશ્યો ન જોવા મળે તે દિશામાં અત્યારે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. જી જગદીશ.
બિલકુલ મોહિત, આભાર તમામ માહિતી આપવા માટે. તો આજી નદીના બંને કાંઠા હવે થશે શુદ્ધ, અને તે માટે મહેનત અને તે માટે જે રજૂઆતો હતી તે ગોવિંદ પટેલ ધારાસભ્ય છે, ત્યાંના ગોવિંદ પટેલ દ્વારા અનેકો પ્રયત્ન કરવામાં આવ્યો અને હવે સફળતા તેમને પણ મળી છે. તેમની જે માંગ હતી તે હવે માંગ પરિપૂર્ણ થશે અને કમસે કમ જે શુદ્ધ પાણી ત્યાંની જનતાને મળી રહે. અને રામનાથ મહાદેવ મંદિરમાં જે આ ગંદુ પાણી પહોંચતું હતું તે હવે ગંદુ પાણી પણ નહીં પહોંચે અને આજી નદી હવે શુદ્ધ થઈ જશે.